શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત હિંમતનગર ખાતે ભવ્ય બાઇક રેલી યોજાઈ. શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત બાઇક રેલી યોજાઈ. 500 કરતાં પણ વધારે કાર્યકરો રેલીમાં જોડાયા. કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. હિંમતનગર શહેરમાં અંદાજે 15 કિલોમીટરની યાત્રા યોજાઈ. જય શ્રી રામના નારા સાથે વાતાવરણ ભક્તિમય બન્યું. અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું તાજેતરમાં મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે હાલમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી. શહેરના માર્કેટ યાર્ડ ખાતેથી આ રેલીએ પ્રસ્થાન કર્યું હતું. શહેરના અનેક વિસ્તારોમાં 16 કિલોમીટરની યાત્રા યોજવામાં આવી હતી. 492 વર્ષ બાદ ભારત અને વિશ્વમાં ચર્ચાસ્પદ રામ મંદિર રામ જન્મભૂમિ અયોધ્યા હાલમાં ચાલી રહેલ શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત તમામ શહેરોમાં અને વિસ્તારોમાં નિધિ સમર્પણ માટે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ ધર્મના અગ્રણીઓની શ્રી રામ જન્મભૂમિ નિર્માણનીનું એકત્રીકરણ કરી રહ્યા છે ત્યારે જનજાગૃતિ માટે આજે હિંમતનગર ખાતે ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં હિન્દુ યુવા સંગઠન ભારત સાબરકાંઠા તેમજ અનેક હિન્દુ સંગઠનો આ રેલીમાં જોડાયા હતા. કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે સાબરકાંઠા પોલીસે પણ ચુસ્તપણે બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. આ બાઇક રેલીમાં અંદાજે 500 કરતાં પણ વધારે હિન્દુ સંગઠનના કાર્યકરો જોડાયા હતા. તમામ જય શ્રી રામના નારા સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. રિપોર્ટર કુંજન દીક્ષિત, સાબરકાંઠા.